मिर्ची मॉर्निंग रणवीर सिंह એણે એની કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ પદ્માવતમાં આપ્યું છે. મેકઅપ પછી તો કેવો ખૂંખાર લાગે છે રણવીર. ગઈકાલે રણવીર સિંહ ગલી બોયનું ડબિંગ કરતો તેની નેક્સ્ટ ફિલ્મ. હમણાં એણે જૂની ફિલ્મ્સના પોસ્ટર ભેગા કરીને એ પોસ્ટરનો એક સૂટ બનાવ્યો અને પછી અવોર્ડ ફંક્શનમાં પહેરીને ગયેલો. શ્રીદેવીની ડોટર જાહ્નવી કપૂર એણે આજે સવારે યલો કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું અને મિની માઉસનું ટાઈટ ટી શર્ટ હતું. કરીના અને સૈફ એમણે ગોવામાં પાર્ટી કરી અને તૈમૂર એકલો બેઠો બેઠો વિચારતો હતો કે આ લોકો શું કરે છે. તૈમૂર માટે એ લોકોએ ગોવામાંથી નવા સ્લીપર લીધા. શાહિદ કપૂરની દીકરી મીશા એના વાળમાં બટરફ્લાય પિન નાખેલી હતી, બહુ ક્યુટ લાગતી હતી. બચ્ચન સાહેબે અભિષેકને લવ યુ બેટા કહીને બર્થડે વિશ કર્યું અને ડાયમંડવાળા ચશ્મા ગિફ્ટ કર્યા બર્થડે પર. વિરાટ કોહલીની દાઢી 2 મિલીમીટર વધી ગઈ. બિપાશાએ સર્વાંગાસન કર્યું. અલા થાક નથી લાગતો આ બધું સાંભળવાનું? જો સાંભળવાનો આટલો થાક લાગતો હોય તો જોવાનો કેટલો થાક લાગે? હે, થાક નથી લાગતો આ બધું જોઈને જાણીને? કોન્સ્ટન્ટ ઇન્સ્ટાગ્રામ પર રણવીર, જાહ્નવી, તૈમૂર આ બધાને ફોલો કરવાનો થાક ના લાગે? દુનિયા શું કરે છે એ જોવામાં જ પડ્યા છીએ આપણે. તમે જુઓ, સોશિયલ મીડિયાના આવ્યા પછી આપણી લાઇફસ્ટાઇલ એટલી બધી બદલાઈ ગઈ છે, બીજા બધા શું કરે છે એમાં જ આપણને રસ હોય છે. વોટ્સએપના ગ્રુપમાં આપણું ધ્યાન શેમાં હોય કે બધાએ શું કર્યું? હમણાં પેલા લગ્નમાં ગયા હતા તો કોણે શું પહેરેલું? આ ફોટો કેવો આવે છે? અને ઇન્સ્ટાગ્રામ પર જાઓ તો ફલાણા સેલિબ્રિટી શું કરે છે, અત્યારની લાઈફમાં શું ચાલે છે? અલા આપણે કેટલા, આમાંનું કશું એકચ્યુઅલી ખપતું નથી. નથી તૈમૂર આવીને આપણા કોઈ પેન્ડિંગ કામ પતાવવાનો, નથી શ્રીદેવી આપણા ઘરે આવીને રોટલી બનાવવાની, નથી રણવીર સિંહ તમારા મોબાઈલનું બિલ ભરવાનો, નથી બચ્ચન સાહેબ ગાડીમાં પેટ્રોલ નખાઈ આપવાના. અને તોય આપણી લાઈફનો કેટલો બધો સમય આપણે એવા લોકોને સોંપી દઈએ છે જે આપણને ઓળખતા નથી, જેમને આપણી શું પડી છે? એ તો એમનું કામ કરે છે. હા, એમનું કામ કરીને પ્રતિષ્ઠા છે, કીર્તિ કમાય છે, પૈસા કમાય છે અને આત્મસંતોષ મેળવે છે. અને આપણે એમના કામને વખાણીએ ખરા ત્યાં સુધી બરાબર છે. અલા પણ બિપાશાએ સર્વાંગાસન કર્યું અને તૈમૂર કેવો ક્યુટ લાગે છે, એમાંથી તો બહાર આવો. ખરેખર નોંધ લેવી જોઈએ તો હમણાં પદ્મ પુરસ્કારો અનાઉન્સ થયા હતા. એ પદ્મ પુરસ્કારોમાંથી જે સન્માનિત વ્યક્તિઓ છે એમાંથી કેટલા લોકો વિશે આપણે જાણીએ છીએ? ખરેખર કેટલી તસ્દી લીધી મીડિયાએ નથી લેતું. કોઈ છાપામાં કોઈ એવા પ્રોફાઇલ્સ આવતા નથી કે આ લોકોને પદ્મ પુરસ્કાર મળ્યા, એ લોકો કોણ છે, એમના જીવન વિશેની કોઈ નોંધ હોય. ખાલી નામ લખેલા આવી જાય, એક આખું લાંબુ લિસ્ટ હોય અને નામ લખેલા આવી જાય, બસ. એમના વિશેની કોઈ વિગતો ના વાંચવા મળે. અને એકચ્યુઅલી પર્પઝ શું છે? એ લોકોના કામને સન્માનિત કરવાનો કે એમણે સમાજમાં કોઈ પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. એટલે આપણે છે ને દેખાવવાળી દુનિયામાં જીવે છે, સતત બીજા શું કરે છે એમાં આપણને રસ હોય છે અને એમાં માત્ર ને માત્ર ગ્લેમરસ વર્લ્ડ એનાથી અંજાઈ જઈએ. જે લોકો નોન ગ્લેમરસ કામ કરે છે, જે લોકો ખરેખર સોસાયટીમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરે છે, જેમ કે આ વખતે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત વ્યક્તિઓ, એમના જીવન વિશે આપણે કંઈ જાણવાની તસ્દી નથી લેતા અને નથી ઇન્સ્પાયર થતા. તમે કહેશો, યાર ધ્વનિત, તું બોલિવૂડ વિશે જ વાત તો કરે છે? હા, તો કરું છું, કારણ કે એ મારું કામ છે. એમાંથી કેટલું સાંભળવું અને કેટલું ન સાંભળવું એ તમારી પર નિર્ભર છે. 7:15 થઈ ચુક્યા છે. 7 ફેબ્રુઆરી 2018 બુધવારની સવાર, મિર્ચી 98.3. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.